પાટણ નગરપાલિકા દ્વારા દિવાળી પર્વને અનુલક્ષીને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ફટાકડાના હંગામી સ્ટોલ માટેની જાહેર હરાજી સોમવારના રોજ પાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. દર વર્ષની જેમ દિવાળીના પર્વને અનુલક્ષીને પાટણ નગરપાલિકા દ્વારા શહેરના પ્રગતિ મેદાન નજીકની નગરપાલિકાની ખુલ્લી જગ્યામાં ફટાકડા સ્ટોલની જાહેર હરાજીમાં ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા 11 જેટલા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્ટોલની અપસેટ વેલ્યુ રૂપિયા 19,000 નક્કી કરી બોલી બોલવામાં આવતા દરેક સ્ટોલ ઉપર 19,300ની બોલી ઉપર ન જતા તમામ સ્ટોલ એક જ ભાવથી પાલિકા દ્વારા આપવામાં આવતા પાલિકાને રૂપિયા 2,12,300ની આવક થવા પામી હતી. 21ના રોજ જે ફટાકડાના સ્ટોરની હરાજી કરવામાં આવી હતી, ટોટલ 11 સ્ટોર હતા. એક સ્ટોરને ભાવ 19,300 રાખવામાં આવ્યો છે અને GST એ વેપારીઓને અલગથી ભરવાનો છે. આમ કરીને નગરપાલિકાને 2,12,300ની આવક ઊભી કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા કોઈ ફાયર સેફ્ટી ના મૂકવામાં આવે? હા, એ નગરપાલિકા દ્વારા જ્યારે સ્ટોલ લગાઈ જશે ત્યારે ફાયર સેફ્ટી મૂકવામાં આવશે. જો કે એક જ ભાવથી તમામ સ્ટોલ ફાળવી દેવામાં આવતા હરાજી ઔપચારિક હરાજી બની હોવાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો. હરાજીમાં ફટાકડા સ્ટોલ મેળવનાર વેપારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં અન્ય લોકો દ્વારા લારીમાં ફટાકડાનું વેચાણ કરનારા સામે પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી ફટાકડાનું વેચાણ બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. સ્ટોલની હરાજી કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ સ્મિતાબહેન પટેલ, ઉપપ્રમુખ તેમજ ચીફ ઓફિસર સહિત પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.